हेलो विद्यार्थी मित्रों, वेलकम टू आराध्य क्लासीस। आज आप धोरण 12 अंदर आंकड़ा शास्त्र विषय में चैप्टर 1 जे आप सूचकांक विषय वधारे पड़ती माहिती मेळवानी छे। सौथी पहली वस्तु, लास्ट टाइम मैं तमने लास्पियर पासे अने फिशर ए त्रणे जे सूचकांक छे, लास्पियरनो सूचकांक, पासेनो सूचकांक अने फिशरना सूचकांक विषे समझूती आपेली हती अने एकाद बे दाखला पण बतायला। आजे फरीथी बीजा दाखला साथे अहींया आपणे शरूआत करीए छे। तो पहली वस्तु, हुं अहींया क्वेश्चन्स लखेलो छे, आ क्वेश्चन्स बराबर ध्यान राखजो। नीचे आपेली माहिती परथी वर्ष 2015 माटेना सूचकांक शोधो। हवे अहींया ध्यान रखो, अने लखेलू छे कयो सूचकांक शोधवानो छे, लास्पियर पासे अने शुं आवशे, फिशर। अहींया ध्यान रखो, लखू छू नीचे आपेली माहिती परथी वर्ष 2015 माटेनो सूचकांक, एमां लास्पियर पासे अने शुं आवशे, फिशर। अहींया लखू छू लास्पियर एटले IL, पासे एटले IP अने फिशर एटले शुं आवशे, IF। आ त्रणे आपणे सूचकांक शोधवानो छे। तो अहींया जो वस्तु ABCD एकम आपेला छे, 20 किलोग्राम, किलोग्राम, क्विंटल अने डजन। वर्ष 2014, 2015, 2014 अने 2015 अहींया भाव आपेलो छे 14 नो अने 15 नो, अने जत्थो आपेलो छे 14 अने 15। मित्रों बराबर ध्यान राखजो, अहींया गणतरी करूँ छूँ। पहली वस्तु, आपणे लास्पियरनो सूचकांक, पासेनो सूचकांक अने फिशरनो सूचकांक शोधवानो छे। तो पहली वस्तु अहींया शरूआत करूँ छूँ, ABC अने D वस्तु, ABC अने D। त्यारबाद एकम, तो सौथी पहली वस्तु अहींया ध्यान राखजो, सूचकांक चेप्टरनी अंदर एकम ने भाव साथे संबंध छे। हजी भी कहूँ छूँ, ध्यान राखजो, एकम ने भाव साथे संबंध छे। आपणे अहींया जे पण एकम होय ए एक युनिटमां लावानुं छे। एक युनिट एटले एक किलोग्राम, एक ग्राम, एक मीटर, एक लीटर, एक डझन अथवा एक पीस, गमे તે હોય બધી વસ્તુ સરખી હોવી જોઈએ તો જ એનો કેલ્ક્યુલેશન કે ગણતરી થઈ શકશે। અહીંયા જોઈ શકો છો કે એકમ 20 કિલોગ્રામનો અહીંયા ભાવ આપેલો છે, 20 કિલોગ્રામના 80 રૂપિયા, 20 કિલોગ્રામના 120 રૂપિયા। આ જથ્થો છે, જથ્થાને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, ભાવ એટલે ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ। આ આધાર વર્ષ 14 છે અને ચાલુ વર્ષ કયું છે, 2015। તો જે આધાર વર્ષ છે એને P0 કહેવાય, જે ચાલુ વર્ષ છે એને P1। જથ્થો એટલે ક્વોન્ટિટી, આધાર વર્ષનું Q0 અને ચાલુ વર્ષનું શું આવશે, Q1। હવે મિત્રો અહીંયા સૌથી પહેલી વસ્તુ, ચાર ટેબલ બનાવી દઉં છું અહીંયા, P0, P1, Q0, Q1 અહીંયા લખું છું। P0 એટલે આધાર વર્ષનો ભાવ, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો, અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો। હવે મેં તમને લાસ્ટ ટાઈમ લાસ્પિયરની ફોર્મ્યુલા બતાવેલી છે, લાસ્પિયરનો સૂચકાંક IL, IL બરાબર શું થાય, લાસ્પિયરનો સૂચકાંક। લાસ્ટ ટાઈમ ફોર્મ્યુલા બતાવેલી છે 1000 રૂપિયા, સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100। લાસ્પિયરનો સૂચકાંક સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100। હવે સૌથી પહેલી વસ્તુ, આપણે આ ચાર્ટ બનાવવાનો ટેબલ કે P0 P1, મેં હજી કીધું અહીંયા કે જ્યારે પણ સૂચકાંકની અંદર એકમ આપેલું હોય તો કમ્પલસરી એ એકમ પ્રમાણે ભાવમાં ફેરફાર કરવો પડશે। અહીંયા પહેલાં વસ્તુ એની અંદર 20 કિલોગ્રામ લખેલું છે, તેનો મતલબ કે અહીંયા જે ભાવ આપેલો છે 20 કિલોગ્રામનો આપેલો છે, તો આપણે એને 1 કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનો છે, ફેરફાર કરવાનો છે।
तो अहीं जोई सको जो 20 किलोग्राम ना 80 रुपया तो 1 किलोग्राम ना केना थसे 80 भाग्या 20 એટલે અહીંયા આવશે 4 બરોબર ધ્યાન રાખજો 20 કિલોગ્રામ ના 80 રૂપિયા તો 80 ભાગ્યા 20 એટલે આવશે 4 120 ભાગ્યા 20 એટલે અહીંયા આવશે 6 ત્યારબાદ ક્વોન્ટિટી માં કોઈ ચેન્જ કરવાનું નહીં ક્વોન્ટિટી 5 કિલોગ્રામ ની 5 કિલોગ્રામ જ છે અને બંને જોઈ શકો છો આધાર વર્ષની ક્વોન્ટિટી જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો બંને સેમ ટુ સેમ કેમ કારણ કે અહીંયા જોઈ શકો છો એકમ આપણું કિલોગ્રામમાં છે એટલે કિલોગ્રામ જે એકમ હોય એને ભાવ સાથે સંબંધ હોય એટલે આ રીતનો આઈટમ નંબર એ વસ્તુ એ જે કહેવાય એ મેં ફેરફાર કર્યો ત્યારબાદ વસ્તુ બી અહીંયા જોઈ શકો છો કિલોગ્રામ આપેલો છે એટલે કે ભાવ જે છે એ 1 કિલોગ્રામ બરોબર છે એટલે 1 કિલોગ્રામ બરોબર છે એટલે એમાં કોઈ ચેન્જ કરવાનું નહીં 20 રૂપિયાના 20 રૂપિયા અને 24ના 24 પણ જથ્થામાં જોઈ શકો છો અહીંયા 2400 ગ્રામ છે અને અહીંયા 4000 ગ્રામ છે તો કન્વર્ટ કરો કિલોગ્રામમાં ભાવ કિલોગ્રામમાં છે તો જથ્થો પણ કિલોગ્રામમાં હોવો જોઈએ 2400 ગ્રામ એટલે તમને ખબર હશે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય તો 2400 ગ્રામ એટલે કેટલા થશે 2.4 અને અહીંયા 4000 ગ્રામ એટલે કેટલા થશે 4 ત્યારબાદ વસ્તુ સી ક્વિન્ટલ 1 ક્વિન્ટલ એટલે 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ અને 1 ટન એટલે આવશે 1000 કિલોગ્રામ 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ અને અહીંયા 1 ટન એટલે 1000 કિલોગ્રામ જોઈ શકો છો અહીંયા 1 ક્વિન્ટલ આપેલું છે એનો મતલબ જે ભાવ છે એ 100 કિલોગ્રામ બરોબર આપેલો છે કારણ કે જો જથ્થો કિલોગ્રામમાં છે જથ્થો લખી નાખું છું 10 કેજી અને 15 કેજી આ લખી નાખ્યું એનો મતલબ ભાવ જોઈ શકો છો અહીંયા સી ક્વિન્ટલ ક્વિન્ટલ પ્રમાણે ભાવ આપેલો છે તો 100 કિલોગ્રામના 2000 છે મેં લખ્યું છે નીચે 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ 100 કિલોગ્રામના 2000 તો 1 કિલોગ્રામના કેટલા આપણે 1 કેજી પ્રમાણે ભાવ લાવવાનો છે તો 2000 ભાગ્યા 100 કરશો એટલે આવશે 20 અને 2800 ભાગ્યા 100 કરશો એટલે અહીંયા આવશે 28 ત્યારબાદ વસ્તુ ડી ની અંદર આવશે ડઝન જોઈ શકો છો અહીંયા એકમ ડઝન લખ્યું છે અહીંયા જે ભાવ આપેલો છે એ ડઝન એટલે 12 પીસ થયા જોઈ શકો છો જથ્થો આપણો પીસમાં છે નંગમાં છે તો નંગમાં જથ્થો હોય તો ભાવ પણ નંગમાં જ કરવો પડે તો અહીંયા કરી શકો છો 1 ડઝન એટલે 12 પીસ 12 નંગના 48 રૂપિયા તો 1 નંગના થશે 48 ભાગ્યા 12 એટલે 4 અને 72 ભાગ્યા 12 એટલે થશે અહીંયા 6 અહીંયા લખી નાખો 30ના 30 અને અહીંયા લખી નાખો 35ના 35 30 અને 35 તો મિત્રો આ રીતે આપણે આ જે ક્વેશ્ચન્સ આપેલું છે આ દાખલાને આપણે કન્વર્ટ કર્યું રૂપાંતર કર્યું અને હવે આપણે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે તો ફોર્મ્યુલા જોઈ શકો છો પહેલાં P1Q0 અહીંયા લખી શકો છો P1Q0 એની બાજુમાં લખી શકો છો P0Q0 ગુણાકાર કરી શકો છો P1 આ રે P1Q0 બંનેનો ગુણાકાર 6 × 35 24 × 24 એટલે 576 57.6 28 × 10 280 અને 30 × 180 પછી બધાનો સરવાળો નીચે કરવાનો 7 × 5 = 8 16 = 24 2 547.6 તો આ રીતે મિત્રો P1Q0 મળી ગયું બાજુમાં P0Q0 આ P0 અને Q0 આનો પણ ગુણાકાર કરો 5 × 20 = 24 2.4 × 20 એટલે 48 20 × 10 એટલે 200 અને 30 × 120 આનો બી સરવાળો કરશો એટલે આપણને મળશે 388 આ રીતે આપણે જોઈ શકો છો અહીંયા કે P1Q0 અને બીજું P0Q0 શોધ્યું હવે અહીંયા બંનેનો ભાગાકાર કરો 547.6 ભાગ્યા 388 એને ગુણ્યા કેટલા થશે 100
બરાબર 547.6 ભાગ્યા 388 એને ગુણ્યાશો એટલે આ રીતે આપણે લાસ્ટ પેરનો સૂચકાંક મળશે. ત્યારબાદ હવે અહીંયા હું એનું કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરું છું. 547.6 ભાગ્યા 388 એને ગુણ્યાશો એટલે આપણને આન્સર મળશે અહીંયા 141.13. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા 141.13 આપણે પોઈન્ટ પછી બે પૂર્ણાંક લેવાના છે, પોઈન્ટ પછી બે ડેસિમલ જેને કહેવાય પૂર્ણાંક, એટલે આ વસ્તુ ધ્યાન રાખશો. અને ત્રીજો પોઈન્ટ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળ એક શું કરી નાખવાનું, એડ કરી નાખવાનું, પ્લસ કરી નાખવાનું. તો આ રીતે આપણે લાસ્ટ પેરનું સૂચકાંક શોધ્યું. ત્યારબાદ પાસેનો સૂચકાંક, એની ફોર્મ્યુલા ખબર હશે, સિગ્મા પી વન ક્યુ વન લાસ્ટ ટાઈમ બતાવેલું છે, 1101 ધ્યાનમાં રાખવાના. અને પી ઝીરો ક્યુ વન એને ગુણ્યાશો પી વન ક્યુ વન, તો અહીંયા શોધી નાખો પહેલાં પી વન અને ક્યુ વન, અને ત્યારબાદ છેલ્લે શોધો પી ઝીરો ક્યુ વન. પી વન ક્યુ વન તો મલ્ટીપ્લાય કરો, પી વન અને ક્યુ વન બંનેનો ગુણાકાર કરો, 6 7 42 24 4 96 28 × 15 420 28 × 15 120 બાર 15 × 30 ને બાર 420 6 × 35 એટલે 210. તો આ રીતે આપણે ટોટલ મારીશું, 6 ને 2 8 9 ને 4 13 ને 15 ને 16 1 768. અને નીચે પી ઝીરો ક્યુ વન, આ રહ્યું પી ઝીરો અને છેલ્લે ક્યુ વન, તો 4 7 28 પછી 20 4 80 20 × 15 એટલે 300 અને 4 × 35 એટલે 140 8 10 ને 4 14 548 એને ગુણ્યાશો. હવે આની બી તમે ભાગાકાર કરી શકો છો, 768 ભાગ્યા 548 768 ભાગ્યા 548 એને ગુણ્યાશો એટલે તમારો આન્સર આવશે અહીંયા 140.15. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે લાસ્ટ પેયરનો સૂચકાંક અને પાસેનો સૂચકાંક શોધ્યો. હવે આના ઉપરથી છેલ્લો સૂચકાંક જે આપણે શોધવાનો છે ફિસર, બરાબર, તો એની ગણતરી હું અહીંયા કરી નાખું છું. ધ્યાન રાખજો, ફિસરનો સૂચકાંક IF, અને મેં સૂત્ર બતાવેલું છે લાસ્ટ ટાઈમ, ફિસરનો સૂચકાંક બરોબર અંડરરૂટ વર્ગમૂળની અંદર IL × IP IL અહીંયા આન્સર આવ્યો છે આપણો 141.13 141.13 IP બરોબર બી આન્સર આવ્યો છે 140.15. બંનેનો ગુણ્યાકાર કરજો અને ત્યારબાદ બંનેનું વર્ગમૂળ 141.13 એને ગુણ્યા 140.15 બરોબર અહીંયા આન્સર આવશે 1977. આ રીતનું ગુણાકાર આવશે અને પછી એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે, વર્ગમૂળ શોધવાનું છે આપણે, વર્ગમૂળમાં 1979.3695. તો અહીંયા છેલ્લે આન્સર મળશે આપણને 140.64. તો આ રીતે આપણે લાસ્ટ પેયર પાસે અને ફિસરનું સૂચકાંક આપણે શોધ્યા. સૌથી મેઇન વસ્તુ, જ્યારે ક્વેશ્ચનની અંદર એકમ આપેલું હોય તો એકમને ભાવ સાથે સંબંધ છે, બરાબર, અને એકમ હંમેશા આપણે 1 કિલોગ્રામ 1 ગ્રામ 1 ડઝન કોઈ બી વસ્તુ છે, બધી વસ્તુ સરખી લાવવી પડે. અહીંયા નંગ આપેલું છે તો આપણે ભાવ પણ નંગમાં લાયા, અહીંયા કિલોગ્રામ છે તો ભાવ પણ કિલોગ્રામમાં લાયા, અહીંયા ગ્રામ અને આ કિલોગ્રામ તો આપણે બંને ગ્રામને શું કર્યું, કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું. અહીંયા કિલોગ્રામ છે તો આપણે અહીંયા દેખો જોઈ શકો છો કે 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે તો આપણે 1 કિલોગ્રામમાં કન્વર્ટ કર્યો રૂપા, એટલે બધી વસ્તુ આપણે એકમ હંમેશા 1 કેજીમાં લાવવાનું. તો આ રીતે મિત્રો આપણે લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ બીજી એક વસ્તુ સમજવાની છે, શોધવાનું આપણે આ જ છે, લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક. ક્વેશ્ચન્સ વાંચું છું બરોબર, ધ્યાન રાખજો, પણ આની અંદર થોડો ફેરફાર છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનો છે. લાસ્ટ પેયર પાસે અને ફિશરની અંદર
जो क्वेश्चन नी अंदर भाव अने जत्थो आपेलो होय बराबर तो तमे ए दाखलो डायरेक्ट करी सको छो पण आ दाखला नी अंदर जोई सको छो के आपणे शोधवानुं ते छे लास्ट पेर पासे पण अहींया 2014 એટલે આધાર વર્ષ અને 2015 એટલે ચાલુ વર્ષ જેનો ભાવ અને કુલ ખર્ચ આપેલો છે ભાવ અને કુલ ખર્ચ આપેલો છે હવે અહીંયા તમે જોઈ શકો છો ભાવ તો આધાર વર્ષનો આપેલો છે પણ બાજુમાં કુલ ખર્ચ આપેલો છે અહીંયા પણ ભાવ આપેલો છે ચાલુ વર્ષનો અને ચાલુ વર્ષનો કુલ ખર્ચ આપેલો છે તો પહેલી વસ્તુ તમને બતાવી દઉં આ વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા લખું છું કુલ ખર્ચનો મતલબ શું થાય કુલ ખર્ચ બરોબર ભાવ ગુણ્યા જથ્થો આ વસ્તુ ધ્યાન રાખજો કુલ ખર્ચ એટલે ભાવ ગુણ્યા જથ્થો બંનેનો ગુણાકાર કરશો ભાવ અને જથ્થાનો એનો મતલબ થયો કુલ ખર્ચ આ બધી વસ્તુ પોઈન્ટ આઉટ કરજો ઘરે ચોપડાની અંદર વ્યવસ્થિત શાંતિથી લખજો તો ખબર પડશે નહીતર કોઈ વસ્તુ ખ્યાલમાં નહીં આવે કુલ ખર્ચ એટલે ભાવ ગુણ્યા જથ્થો થશે હવે તમે જોઈ શકો છો કે ક્વેશ્ચનમાં ભાવ આપેલો છે પણ જથ્થો આપ્યો નથી તો જથ્થો ના આપ્યો હોય તો તમારે શોધવા માટે ફોર્મ્યુલા આવશે કુલ ખર્ચ ભાગ્યા ભાવ જોઈ શકો છો અહીંયા જો જથ્થો ના આપ્યો હોય તો અહીંયા આ કુલ ખર્ચ ભાગ્યા શું કરી નાખો ભાવ જથ્થો બરોબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ અને જો ક્વેશ્ચનમાં ભાવ ના આપેલો હોય તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો આ રીતનું પણ થઈ શકે છે બરાબર બંનેમાંથી તમે ગમે તે વાપરી શકો છો જો ક્વેશ્ચન્સમાં ભાવ ના આપેલો હોય તો તમે આ રીતનું બી લખી શકો છો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો બરાબર જથ્થો અહીંયા આપ્યો નથી એટલા માટે તમારે આ સૂત્ર વાપરવાનું છે કુલ ખર્ચ ભાગ્યા ભાવ તો અહીંયા ફરીથી આખો ચાર્ટ બનાવું છું જોઈ શકો છો અહીંયા ધ્યાન રાખજો પહેલી વસ્તુ વસ્તુ આપેલી છે એ બી સી ડી ઈ એ બી સી ડી અને ઈ બરાબર 2014 એટલે આધાર વર્ષ 2015 એટલે ચાલુ વર્ષ 2014નો ભાવ આપેલો છે જેને આપણે કહેવાય આધાર વર્ષનો ભાવ પી ઝીરો 100 150 180 અને 250 બરાબર ત્યારબાદ કુલ ખર્ચ આપેલો છે કુલ ખર્ચ એટલે મેં કીધું ભાવ ગુણ્યા જથ્થો આધાર વર્ષનો કુલ ખર્ચ એનો મતલબ પી ઝીરો ગુણ્યા ક્યુ ઝીરો ધ્યાન રાખજો આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે આધાર વર્ષનો ભાવ પી ઝીરો અને આધાર વર્ષનો જથ્થો એટલે ક્યુ ઝીરો થાય તમને આપેલો છે 400 500 600 1080 અને અહીંયા આવશે 1000 મિત્રો હવે જોઈ શકો છો મેં અહીંયા સૂત્ર લખેલું છે જથ્થો આપ્યો નથી આધાર વર્ષનો તો જથ્થો શોધવા માટે કુલ ખર્ચને ભાવથી શું કરી નાખવાનું ભાગી નાખવાનું તો અહીંયા આપણે જથ્થો મળી જશે 400 ભાગ્યા 100 એટલે 4 500 ભાગ્યા 100 એટલે 5 600 ભાગ્યા 150 એટલે 4 1080 ભાગ્યા 18 6 108 અને 1000 ભાગ્યા 250 કરશો એટલે 4 તો આ રીતે આપણને જે આધાર વર્ષનો જથ્થો મળ્યો ત્યારબાદ ચાલુ વર્ષ 2015 એનો ભાવ આપેલો છે તો અહીંયા લખું છું ચાલુ વર્ષનો ભાવ એટલે P1 ચાલુ વર્ષનો ભાવ એટલે P1 120 120 120 160 200 અને 300 આ થયો ચાલુ વર્ષનો ભાવ અહીંયા જોઈ શકો છો ચાલુ વર્ષનો કુલ ખર્ચ ચાલુ વર્ષનો કુલ ખર્ચ એટલે આના જેવું જ થાય ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો કુલ ખર્ચ જથ્થો આ આપેલો છે આપણને P1Q1 720 600 ત્યારબાદ 800 1000 અને પછી આવશે 1200 મિત્રો અહીં જોઈ શકો છો કુલ ખર્ચ ચાલુ વર્ષનો કુલ ખર્ચ આપેલો છે એટલે આના ઉપરથી આપણે ચાલુ વર્ષનો જથ્થો શોધી શકીશું જેને આપણે Q1 કહેવાય 720 ભાગ્યા 120 ફોર્મ્યુલા પ્રમાણે જોઈ શકો છો જથ્થો બરોબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ
तो कुल खर्च भाग्या भाव 720 भाग्या 120 छ 12 पंच 60 16 पंच 80 2 पंच 10 અને અહીંયા આવશે 4 1200 ભાગ્યા 300 એટલે 4 તો આ રીતે આપણે ચાલુ વર્ષનો જથ્થો અને આધાર વર્ષનો જથ્થો શોધી લીધો હવે આપણે શોધવાનું છે પાસે અને શું લખેલું છે ફિશરનો સૂચકાંક લાસ્ટ પિયર પાસે અને ફિશર લાસ્ટ પિયરની ફોર્મ્યુલા પ્રમાણે સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 એને ગુણ્યા 100 લાસ્ટ પિયર બરાબર 1000 થશે 1000 જોઈ લો અહીંયા તમારે શોધવાનું છે P1Q0 અહીંયા આપણે છે નહીં તો પહેલા આપણે શોધી લઈએ P1Q0 ગુણાકાર કરી શકો છો જો P1 આ રહ્યું અને Q0 આ રહ્યું તો 120 ગુણ્યા 4 12 4 48 12 5 60 16 4 64 6 2 1200 અને 4 3 1200 સરવાળો કરવાનો 0 8 ને 4 12 5 ને 6 11 ને 6 17 ને 2 19 ને 2 21 2 ને 1 3 ને 1 4 4120 જે અહીંયા P1 Q0 આવ્યો ત્યારબાદ P0 Q0 નો સરવાળો તો આપેલો છે P0 Q0 એનો સરવાળો કરો અહીંયા 1000 2000 26 31 ને 4 3580 એને ગુણ્યા 100 એટલે 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100 4120 ભાગ્યા 3580 એને ગુણ્યા 100 એટલે આવશે 115.08 115.08 મિત્રો આ રીતે આપણે લાસ્ટ ફેર શોધવું હવે આવશે પાસે પાસેની ફોર્મ્યુલા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 એને ગુણ્યા 100 તો P1Q1 તમે જોઈ શકો છો આપણે દાખલામાં આપેલું જ છે આનો સરવાળો કરો 2200 3036 ને 7 4320 અને નીચે P0Q1 તો આપણે શોધીએ છીએ P0 અને Q1 એનો ગુણાકાર કરી શકો છો P0 અને Q1 100 ગુણ્યા 6 600 100 ગુણ્યા 5 500 150 ગુણ્યા 5 750 180 ગુણ્યા 5 900 અને 250 ગુણ્યા 4 એટલે 1000 સરવાળો કરો 1000 ને 9 19 ને 7 26 26 ને 5 31 ને 6 3750 1000 ને 9 19 ને 7 26 ને 5 31 ને 6 3750 આ રીતે અહીંયા આપણે 3750 મૂકીને એનો ભાગાકાર કરીશું એટલે આપણને આન્સર મળશે 4320 ભાગ્યા 3750 એટલે અહીંયા આપણને મળશે પાસેનો સૂચકાંક 115.2 બરાબર મિત્રો તો આ રીતે લાસ્ટ પેર પાસે અને છેલ્લે આપણે શોધીએ છીએ ફિશરનો સૂચકાંક ફિશરની ફોર્મ્યુલા છે IL ગુણ્યા IP લાસ્ટ પેરનો સૂચકાંક એને ગુણ્યા પાસેનો સૂચકાંક તો બંને જગ્યાએ લખી શકીએ લાસ્ટ પેરનો બરોબર આન્સર આવેલો છે 115.08 અને અહીંયા 115.2 હવે બંનેનો ગુણાકાર કરીને પછી વર્ગમૂળ કરો એટલે આન્સર મળી જશે 115.08 એને ગુણ્યા 115.2 બરોબર અહીંયા આપણને આન્સર મળશે 13257.216 અને આનું પછી આપણે શું કરવાનું છે વર્ગમૂળ આનું વર્ગમૂળ કરશો એટલે આપણને આન્સર મળશે 13257.216 બરોબર અહીંયા આન્સર આવશે 115.14 તો કેલ્ક્યુલેટરથી વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરી શકશો એટલે ધ્યાન રાખજો IF ફિશરનો સૂચકાંક બરોબર 115.14 ઓકે મિત્રો તો આ રીતે આપણે જે તમારા ક્વેશ્ચનમાં કુલ ખર્ચ આપેલું હોય તો કુલ ખર્ચનો મતલબ થાય ભાવ ગુણ્યા જથ્થો જથ્થો ના આપ્યો હોય તો કુલ ખર્ચને ભાવથી ભાગી નાખો અને જો ભાવ ના આપેલો હોય તો કુલ ખર્ચને જથ્થાથી શું કરો ભાગી નાખો ઓકે